નમસ્કાર મંતવ્ય ન્યૂઝ સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. બિગ ન્યૂઝ લાઈવમાં મહત્વના સમાચારોની બુલેટિનની શરૂઆત કરીએ. ભોપાલમાં બનેલી દુર્ઘટનાને લઈ મહત્વના સમાચાર. સીએમ વિજય રૂપાણીએ પણ આ દુર્ઘટનાને ગંભીર ગણાવી છે. કલેક્ટર સાથે સીએમ વિજય રૂપાણીએ પણ ટેલિફોનિક વાતચીત કરી. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ તપાસના આદેશ આપ્યા છે. જે ઘટના બની છે તેને ગંભીર ગણાવી છે. સાથે જ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટેનું સૂચન પણ કરાયું છે. કલેક્ટર સાથે અમિત શાહે પણ વાત કરી છે, ટેલિફોનિક વાતચીત કરી છે. અમદાવાદના બોપલમાં જર્જરિત પાણીની ટાંકી જે ધરાશાયી થઈ અને 3 લોકોના કરુણ મોત નિપજ્યા. 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે દુર્ઘટનાને લઈ ગૃહમંત્રી અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે અમિત શાહે પણ કલેક્ટર વિક્રાંત પાંડે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ઘટનાની ગંભીરતાને લઈ તપાસના આદેશ પણ આપ્યા છે. તો સીએમ વિજય રૂપાણીએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ તપાસના આદેશ આપ્યા છે. ઈજાગ્રસ્તોને પણ યોગ્ય સારવાર મળી રહે તે માટે સૂચન કરાયું છે. ભોપાલના તેજસ સ્કૂલ પાસે આવેલી આ પાણીની ટાંકી જે ધરાશાયી થઈ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે. 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ક્યાંક અનેક સવાલ પણ જે પ્રકારે સર્જાઈ રહ્યા છે કે શું આ પાણીની ટાંકી જર્જરિત હતી, તેનું ડિમોલિશન ક્યાંક કરવામાં કેમ ન આવ્યું, તેની આખરે બેદરકાર કોની આ ઘટના પાછળ, તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. સીએમ વિજય રૂપાણીએ આ દુર્ઘટનાને ગંભીર ગણાવી છે. કલેક્ટર સાથે સીએમ વિજય રૂપાણીએ પણ ટેલિફોનિક વાતચીત કરી છે. સમગ્ર ઘટના પર તાક મેળવી રહ્યા છે અને સતત સૂચન આપી રહ્યા છે. ઈજાગ્રસ્તોને પણ યોગ્ય સારવાર મળે તે માટે સૂચના આપી છે. અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે સાથે અમિત શાહે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. આપણે જણાવી દઈએ કે આ પાણીની ટાંકી લગભગ 20 વર્ષ કરતા વધુ જૂની હતી અને આસપાસ એ છે કે આસપાસના સ્થાનિક લોકોએ પણ ભોપાલ નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્રએ કોઈપણ જાતની દરકાર લીધી ન હતી.